वसंत पंचमी एटले हिंदू धर्म में सारा काम माटेनु अति उत्तम मुहूर्त पर अंदाजे 17 वर्ष बाद वसंत पंचमी कोई सारू मुहूर्त नहीं। आ वर्षे वसंत पंचमी दिवसे लग्न वास्तु पूजन और यज्ञोपवीत माटे कोई मुहूर्त नहीं। लग्न मुहूर्त में शुक्र और गुरु ग्रह की स्थिति सारी होवी जोईए। आ वर्षे शुक्र और गुरु ग्रहों क्षय है जेमा युवक और युवती लग्न जीवन माटेनी कोई ग्रंथि थी जोड़ाई शके नहीं। वसंत पंचमी बाद हुड़ाष्टक मीनारक सहित अनेक कारण थी एप्रिल महीना अंतिम सप्ताह सुधी लग्न माटे कोई मुहूर्त नहीं। ફેબ્રુઆરીએ વસંત પંચમી આવી રહી છે, હિન્દુ ધર્મનો વેલેન્ટાઇન ડે પણ કહી શકાય, અને વસંત પંચમી એટલે વણજોયું મુહૂર્ત। લગ્ન જીવનની શરૂઆત કરવી અથવા લગ્ન જીવ ગ્રંથિથી બંધાવવા માટે આ વણજોયું મુહૂર્ત હોય છે। એ દિવસ એટલો શુભ હોય છે કે મુહૂર્ત જોયા વગર લોકો લગ્ન ગ્રંથિથી બંધાતા હોય છે, પરંતુ આ વર્ષે ઘણા લાંબા સમય બાદ એવું બન્યું છે કે તે દિવસે લગ્ન માટેના કોઈ જ મુહૂર્ત નથી। આપણી જોડે જે મહારાજ છે તેમની જોડે વાત કરીએ કે કઈ રીતનું કારણ શું છે અને કઈ રીતના મુહૂર્ત છે। શું નામ છે આપનું? કૌશિક પાઠક। કૌશિક ભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો વસંત પંચમી એટલે હિન્દુ ધર્મમાં વણજોયું મુહૂર્તનો દિવસ કહેવાય છે, શું દિવસનું મહત્વ છે અને આ વર્ષે શું તકલીફ છે? વસંત ઋતુની શરૂઆતમાં મહા મહિનામાં વસંત ઋતુ શરૂ થતી હોવાને પાંચમના દિવસે વસંત પંચમીનું વણજોયું મુહૂર્ત હોય છે, પણ આ વખતે ગુરુ અને શુક્રનો અસ્ત આવતો હોવાના કારણે વસંત પંચમીના દિવસે કોઈ શુભ કર્મ ન થઈ શકે, એટલે એ કમૂરતાનો સમય હોવાના કારણે વસંત પંચમીના દિવસે એ કોઈ પણ શુભ કર્મ કરવા માટે નિષેધ છે। આ માત્ર જે કયા કારણથી બન્યું છે કે આ દિવસે મુહૂર્ત નથી અને માત્ર લગ્ન જીવનથી જોડાનારા એટલે લગ્નના મુહૂર્ત નથી કે અન્ય કોઈ પણ મુહૂર્ત નથી શુભ કાર્ય? નહીં, શુભ મુહૂર્તો જે કંઈ પણ છે એ ગુરુ શુક્રના અસ્તમાં થતા નથી હોતા, એના કારણે થઈને આ વખતે એ ગુરુનો અસ્ત શુક્રનો અસ્ત આવી રહ્યો છે આ વસંત પંચમીના સમયોમાં જ, તો એના કારણે થઈને શુભ મુહૂર્તો થઈ શકે નહીં। લગ્ન છે, વાસ્તુ મુહૂર્ત છે, ઉપનયન સંસ્કાર છે, બ્રાહ્મણના બાળકોને ઉપનયન સંસ્કાર, વાસ્તુ પૂજા છે, લગ્નના મુહૂર્તો છે, એવા શુભ કર્મોમાં જે આવતું કોઈ પણ કર્મ છે એ ગુરુ શુક્રના અસ્તમાં થતું નથી હોતું। 20-4 સુધી ગુરુ શુક્રનો અસ્ત છે, હોળાષ્ટક છે, એ છેલ્લા 4 મહિના સુધી આવા બધા અનક ગુરુનો અસ્ત શુક્રનો અસ્ત આવી રહ્યો છે, અને એના કારણે થઈને કોઈ શુભ કર્મ કરી શકાતા નથી। પ્રથમ શરૂઆત થઈ નવા વર્ષની ત્યારે કાર્તક મહિના પૂરતા હતા, પછી માગસર પોષ મહા એ 3 મહિના સુધી કોઈ મુહૂર્તો છે નહીં, સીધું 24-4થી આ લગ્નના મુહૂર્તો શરૂ થાય છે। પહેલું જ લગ્નનું મુહૂર્ત એ 24-4થી શરૂ થાય છે। 24-4થી લગ્નના મુહૂર્તો, જનોઈના મુહૂર્તો, એ વાસ્તુ પૂજનના મુહૂર્તો બધા શરૂ થાય છે। તો આ વર્ષે વસંત પંચમીએ જે લગ્ન કરવા ઈચ્છતા હશે તેમને લગ્નના મુહૂર્ત નથી એટલે લગ્ન નહીં કરી શકે, અને છેક કહી શકાય કે 4 મહિનાના અંતિમ સપ્તાહ સુધી લગ્નના મુહૂર્ત કોઈ પણ નથી, એટલે 24 એપ્રિલથી કહી શકાય કે જે લગ્નના મુહૂર્ત શરૂ થઈ રહ્યા છે, મે મહિનામાં પણ 15 તારીખ સુધી જ છે, તો લગ્નના મુહૂર્તને લઈને વસંત પંચમી જો લોકોએ નક્કી કરી હશે તો એ આ વખતે નહીં થઈ શકે, વણજોયું મુહૂર્ત નથી આ વખતે, લગ્ન છે તે સિવાય વાસ્તુ છે અને કહી શકાય જનોઈ તે પણ નહીં થઈ શકે, સિવાયના અન્ય જે શુભ કાર્યો છે તે થઈ શકે, પરંતુ લગ્ન માટે આ વખતે વસંત પંચમીના દિવસે લોકોએ રાહ જોવી પડશે એપ્રિલ મહિના સુધી। કેમેરામેન સેલે સાથે આશકા જાની ઝીમડી। મહીસાગરના લુણાવાડામાં મહિલાને પતિએ ફોન પર જ આપ્યા 3 તલાક, દુબઈમાં રહેતા પતિએ ફોન પર આપ્યા 3 તલાક, પતિ તોસીફ ખાન બિસ્મિલ્લા ખાને પત્નીને તલાક આપ્યા ફોન પર, પતિએ તલાક આપતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, તલાક બાદ બાળક સાથે મહિલા પિતાના ઘરે આવી। અહીંયા મેરે છોકરા કા બરસ થા, મેરે શાદી મેરે ફપ્પુ કી છોકરી કે વાં શાદી મેં આઈ થી, રાજી ખુશી સે ઘર સે મેરે સાસ કી રજા લેકર આઈ થી, 2 દિન કા કહે કે આઈ હું, ને યહાં આઈ દૂસરે દિન મેરે છોકરા કા બરસ થા, 2 પૂરો કે 3રા બેઠા હૈ સ્કૂલ, ને મેરે છોકરો કો લેણાય તો મેને યું ક્યા કે 2 કલાક દો થોડીક દેર કે બાદ કલાક બાદ મેં તૈયાર કરકે ઇસકો લેકે આઉંગી જાણે, ઇતને મેં ઇસને ઘર જાકે ને મેરી નણંદને ક્યા બોલા ભાઈ સે ક્યા બાત કહી ક્યા નહીં, ને ફિર મેરે કો મેરે ઘર વાલે ને છૂટી જ કર દીધી ફોન પર।
फोन पर छुट्टी कर दी मेरे को। हाँ सऊदी से फोन आया ने मेरे को ऐसा बोलते कि अब तू मेरे घर में ना चाहिए, मेरे घर की डेली मत चढ़ी।